વધુ એક મહત્વના સમાચારની વાત કરીશું. કેબિનેટ બેઠક બાદ જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે. જે રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠક સંપૂર્ણ થઈ ત્યારબાદ તેમણે એક નિવેદન આપ્યું અને જેમાં નિવેદનમાં તેમણે કહ્યું કે રાજ્યના બજેટ માટે નાણામંત્રીએ તૈયારી છે તે કરી લીધી છે. કેન્દ્ર અને રાજ્યના પ્રોજેક્ટ જલ્દી પૂરા કરવા આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. જે પ્રોજેક્ટ અત્યારે ચાલુ છે તે તમામ પ્રોજેક્ટ છે તે પૂર્ણ કરવા આદેશ આપી દેવામાં આવ્યો છે અને આગામી બજેટને લઈને તૈયારીઓ સરકારની પૂર્ણ થઈ ચૂકી છે. તો આગામી 2 માર્ચથી બજેટ સત્ર ગુજરાતનું ગુજરાત વિધાનસભાનું શરૂ થવાનું છે અને તેની પહેલાં તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તો વિકાસ કાર્યોના ઝડપી લોકાર્પણની સૂચના પણ આપી દેવામાં આવી છે અને ટેકા કરતાં પણ વધારે ભાવ ખેડૂતોને મળી રહ્યો છે તેવું પણ ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. ગરીબ કલ્યાણ મેળા અંગેની તૈયારીઓ પણ થઈ ચૂકી છે. જેમાં વાત કરીએ ખેડૂતો માટેની તો ખેડૂતો માટે કપાસના સારા ભાવ અત્યારે મળી રહ્યા છે. ખેડૂતો ખુશ છે તેવું તેમનું કહેવું છે. ખેડૂતોને કોઈ પણ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી ગઈ છે. MSP કરતાં પણ વધારે ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. સાથે તેમણે ચણા ઉત્પાદનની 25% ખરીદીની વિશેષ વ્યવસ્થા કરાશે. ચણાનો વધુ પાક ખરીદવા રજૂઆત પણ કરી છે. સાથે સૌરાષ્ટ્રની પણ તેમણે વાત કરી જેમાં ચણાનો જમ્બો પાક થયો છે તેના કારણે સારી એવી ઉપજ થઈ છે. ખેડૂતો પણ ખુશ છે. SC ST વિદ્યાર્થીઓ માટે પણ તેમણે સારા એવા સમાચાર આપ્યા. જ્યાં ST 12,000 વિદ્યાર્થીઓને ફી ન ભરવી પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ 6,000 SC વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ કોલેજને અપાશે. IIT ગાંધીનગર અને સાયન્સ સિટી વચ્ચે MOU પણ થયા છે. તો તમામ માહિતી શિક્ષણમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણી દ્વારા આપવામાં આવી.